भरूच जिल्लामां रोजगारी माटे स्थायी થયેલા ઉત્તર ભારતીય સમાજના લોકો રવિવારના રોજ તેમના પરંપરાગત પર્વ છઠ પૂજાની ઉજવણી કરશે। ભરૂચ અને અંકલેશ્વરમાં 1 લાખ કરતાં વધારે ઉત્તર ભારતીય લોકો એકત્ર થઈ પહેલા આથમતા અને બાદમાં ઉગતા સૂર્યને આર્ધ અર્પણ કરશે। ભરૂચમાં સરદાર બ્રિજ પાસે આવેલા રામ જાનકી આશ્રમ પાસે છઠ પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। રવિવારે સાંજે ઉત્તર ભારતીય મહિલાઓ નર્મદા નદીના જળમાં ઊભી રહીને આથમતા સૂર્યને અર્ધ અર્પણ કરશે। બીજા દિવસે ફરીથી જળમાં ઊભા રહી ઉગતા સૂર્યને અર્ધ અર્પવામાં આવશે। છઠ પૂજામાં મહિલાઓ 36 કલાક ઉપવાસ રાખતી હોય છે। પતિના દીર્ઘાયુ તથા સુખ અને સમૃદ્ધિ માટે સૂર્ય દેવતાની પૂજા કરવામાં આવતી હોય છે। અંકલેશ્વરની વાત કરવામાં આવે તો ગડખોલ, સારંગપુર, ભડકોદરા, કોસંબડી, કાપોદરા સહિત ગામમાં તથા ગડખોલ કેનાલ પાસે અને અંબિકાનગર ખાતે પૂજા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં અંદાજિત 1,25,000 કરતાં વધુ ઉત્તર ભારતીય સમાજના લોકોનો વસવાટ કરે છે। जय छठी मैया। हम गोल्डन ब्रिज छठ यूथ समिति यहाँ लगातार 21 साल से सेवा देते आ रहे हैं और जब तक शरीर में प्राण रहेगा सेवा देते रहेंगे। हम माता बहनों को आह्वान करते हैं हमारे इस मंच के थ्रू कि जहाँ जितना पॉसिबल हो सके यहाँ पर आएँ और हमारे यहाँ पूजा करें। हर चीज़ की व्यवस्था की है, हम लोग चेंजिंग रूम बनाए हैं हर जगह से ताकि कोई माता बहनों को तकलीफ़ ना हो। और हालांकि काफ़ी जगहों पे छठ पूजा हो रहा है, संजाली है, पानोली है, सारंगपुर में भी है, नमक फैक्ट्री है, लेकिन यहाँ पे विस्तार थोड़ा अच्छा है, जगह बढ़िया है। तो आप सबसे विनती है कि आप यहाँ पे आएँ और छठ माता का वो आशीर्वाद लें और हमारे सेवा करने का हमें मौका दें। जय छठ मैया।